વડોદરા આવ્યો છું. સિવિક સેન્ટરમાં પણ જે વ્યવસ્થાઓ મેયરશ્રી અને કમિશનર ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને અમારી સમગ્ર ટીમે કરી છે, માનનીય મંત્રી શ્રી યોગેશભાઈ હોય, અમારા એમપી રંજનબેન, મહામંત્રી સદસ્ય, સમગ્ર ટીમ, વહીવટીતંત્ર પણ દિવસ રાત જાગ્યું છે. એક એમ કહી શકાય કે સંવેદના એ મને તંત્રમાં અને ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાન કાર્યકર્તામાં આજે જોવા મળી છે. અહીંયા ડીડીઓ પણ હાજર છે, કલેક્ટર કમિશનરશ્રી પણ છે, સમગ્રની ટીમ છે, તમે પણ એના સાક્ષી છો. 31 તારીખથી સતત લગભગ ગઈકાલ સુધી એમ કહેવાય કે 36 કલાક સુધીથી પણ વધારે કોઈએ મટકું નથી માર્યું. હું આ તંત્રની સંવેદનાને સરાહના કરું છું. વહીવટીતંત્ર ખડા પગે લોકોની વચ્ચે રહ્યું અને એમના કારણે વરસાદ પણ અટક્યો, ભગવાને પણ આપણા ઉપર મહેરબાની કરી અને ધીરે ધીરે કરીને આખું વડોદરા એ પૂર્વવત થઈ રહ્યું છે. પૂર્વ વિસ્તારનો જે ભાગ છે એમાં અને 26 એવા એરિયા જે વિશ્વામિત્રીના કારણે ઇફેક્ટેડ એરિયા, સરગ્રસ્ત એરિયા કહી શકાય, બાહ્ય સ્વરૂપે તો આપણે એવું લાગે કે આખું વડોદરા ડૂબી ગયું છે, પણ લગભગ 40% જેટલો વિસ્તાર એ સતત 6 ફૂટ 4 ફૂટ પાણીમાં રહ્યો છે. વરસાદી પાણી જ્યારે પડ્યું ત્યારે સ્વાભાવિક છે કે વડોદરાનો મોટો વિસ્તાર 70-80% હશે, પણ આપના માધ્યમથી પણ વિનંતી કરું છું કે બહારના જે સમગ્ર ગુજરાતના લોકો અને ભારતભરના લોકો હોય છે અને કેટલાક વિદેશમાં પણ વડોદરાના સગા સંબંધીઓ રહેતા હોય છે, આજે સમગ્ર વિસ્તાર એ પૂર્વવત થઈ રહ્યો છે, બધે જઈ શકાય એ પ્રકારના એક એરિયામાંથી બીજા એરિયામાં માત્ર 2-4 એરિયા એવા હશે કે જે 2 ફૂટ પાણી છે. તંત્ર દ્વારા 4,000 લોકોનું સ્થળાંતર કરવાનું કાર્ય, જેમના કારણે હું માનું છું કે કોઈ લોકોના જાન નથી ગયા, ઓછા ગયા છે, 5-1 લોકોને એ મુશ્કેલી થઈ છે કે જેને કુટુંબે જનોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, પણ ખૂબ મોટી હોનારત એ સર્જાતા તંત્રની અવેરનેસતા, અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ, વહીવટીતંત્રની ટીમ, કોર્પોરેશનની ટીમ, જિલ્લા કલેક્ટરની ટીમ, એમના કારણે અટકાવી શક્યા છે. તો લોકોનો પણ એમાં સહકાર મળ્યો છે. 1202 લોકો એ કપરી સ્થિતિમાં હતા, એને સ્થળાંતર કરવાનું એક કાર્ય એ એસડીઆરએફની અને એનડીઆરએફની ટીમે કર્યું છે. આર્મીની પણ 2 ટીમ, એનડીઆરએફની પણ 9 જેટલી ટીમ, એસડીઆરએફની 2 જેટલી ટીમ એ લોકોની મદદે રહ્યા છે. સ્વયં એનજીઓ સંસ્થાઓએ પણ ફૂડ પેકેટોની વ્યવસ્થાઓ કરી છે. સમયસર પાણી, ફૂડ પેકેટ અને આરોગ્ય એ તમામ સુવિધાઓ મળે એ પ્રકારે તંત્રએ વ્યવસ્થા કરી છે. 31 તારીખથી આવેલું આ વરસાદ અને પૂર એક મટકું પણ અહીંયા બેઠેલા સૌ પદાધિકારીઓ હોય કે વહીવટીતંત્રના વડા હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય, કમિશનર હોય કે ડેપ્યુટી કમિશનરશ્રી હોય કે તંત્રના અધિકારીઓ હોય કે ભાજપના કાર્યકર્તાઓ હોય, મટકું મળ્યા વગર શું થઈ શકે? કારણ કે નિશાળ સ્થિતિ હોય, પાણીની અંદર જવું તો ક્યાં જવું, કેવી રીતે જવું, 12 કલાક ગયા પછી એ બધી વ્યવસ્થાઓ એ સ્વાભાવિક છે, પૂર્વવત થતી હોય છે. પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ પણ સતત મોનિટરિંગ કરીને, સતત ચિંતા કરીને અમારા પદાધિકારી હોય કે વહીવટીતંત્રના વડાઓ હોય એમને પણ સૂચનાઓ આપી, ત્યાંથી પણ અધિકારીશ્રીઓ મોકલ્યા જે આ પૂર્વે અહીંયા કલેક્ટર અને કમિશનર તરીકે કામ કરી ચૂક્યા છે, રાવ અને ધોતન ચહેરા. કુલ મળીને લોકોનું જીવન પૂર્વવત થાય એના માટેના તમામ પ્રયાસો સામૂહિક રીતે થયા, એના પરિણામ સ્વરૂપ આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના વિસ્તારમાં એ પાણી હવે નથી રહ્યા. ભગવાનને પ્રાર્થના કરીએ કે જરૂર એટલો વરસાદ ચોક્કસ આવે, પણ એવો ન આવે કે લોકોને મુશ્કેલી સર્જવી પડે. ખાસ કરીને મગરોની વાત નીકળે અહીંયા આપના માધ્યમથી મેં જોઈ ત્યારે આજે પણ મગરોનું રેસ્ક્યુ કરવાનો વારો એ વડોદરામાં આવ્યો છે. 5-1 જેટલા મગરો એ રેસ્ક્યુ પણ થયા છે અને એને પકડ્યા પણ છે અને યોગ્ય જગ્યાએ છોડવામાં પણ આવ્યા છે. ત્યારે લોકોને પણ વિનંતી છે કે કોઈ 1-2-4 એરિયામાં આ પ્રકારે હોય તો એનાથી અફવાઓથી દૂર રહેવું, કેટલીક આજવાનું પાણી એ વિશ્વામિત્રીમાં છોડવામાં આવ્યું છે, આવી હજી પણ કેટલીક અફવાઓ ચાલે છે. મેં કલેક્ટરશ્રીએ મને કહ્યું છે શાલિની જે આવું કશું છોડવામાં આવેલ નથી, એટલે વિનંતી પણ છે કે કોઈ અફવાથી કેટલાક લોકોને શારીરિક તકલીફો પણ થતી હોય છે, અકારણ અફવા પણ ફેલાવવામાં ન આવે, અફવા ફેલાવવામાં આવશે એની ઉપર કડક પગલાં લેવામાં આવશે. એટલે
કેમ કરીને આ કુદરતી જે આપત્તિ છે એમાંથી આપણે બહાર નીકળીએ એમની ચિંતા કરવી જોઈએ. કલેક્ટરશ્રી દ્વારા, કમિશનરશ્રી દ્વારા, કોર્પોરેશન દ્વારા એક કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યો છે. હું નંબરો આપને નથી આપતો કારણ કે આપને સૌને ખબર છે. કલેક્ટરશ્રીએ પણ, કારણ કે જિલ્લો પણ કેટલો અસરગ્રસ્ત છે ત્યારે 0-262-242-75 એ કંટ્રોલ રૂમનો નંબર આપ્યો છે. ટોલ ફ્રી નંબર પણ આપ્યા છે. આ બધા જ નંબરોનો ઉપયોગ કરીને કંઈ પણ મદદની જરૂર હોય તો વડોદરાવાસીઓ અને જિલ્લાવાસીઓ એ મદદ લઈ શકે છે. કોર્પોરેશન દ્વારા પણ તૈયારીઓ થઈ છે. ભારતીય જનતા પાર્ટીએ પણ કંટ્રોલ રૂમ, મારા વાત થઈ હતી એ લોકોની પણ તૈયારી હતી, એ અત્યારથી શરૂ કરી દીધો છે. એમનો નંબર 265-222-5300 અને એક મોબાઈલ નંબર છે 98-258-023-01. કારણ કે કેટલાક તંત્ર દ્વારા, કેટલાક ફિલ્ડમાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા હોય છે ત્યારે કુલ મળીને સાચી સિચ્યુએશન ધ્યાનમાં આવે ને મદદ કરવા માટે પહોંચી શકાય એ પ્રકારના પ્રયાસો એ થઈ શકે. એટલા માટે આ પછીની પણ મુશ્કેલીઓ, પૂર વસરી ગયા પછી પણ નાની મોટી મુશ્કેલીઓ જે આરોગ્યની થતી હોય છે, તંત્ર દ્વારા, તંત્ર પાસે હું બેઠો, મેં જાણ્યું, અમારા મંત્રીશ્રી પણ, યોગેશભાઈ પણ સતત અહીંયા રહ્યા છે, એને પણ એડવાન્સ જે દવાઓ આપવાની હોય એમની પણ ચિંતા કરી છે. જ્યાં કદાચ કાદવ કિચડ હોય એ પણ કાઢવા માટેની વ્યવસ્થાઓ અહીંથી સુરત મ્યુનિસિપલમાંથી પણ કેટલાક સાધનો અહીંયા આવ્યા છે અને અધિકારીઓ પણ આવ્યા છે. કુલ મળીને સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર વડોદરા અને વડોદરા જિલ્લાને મદદ કરવા માટે તૈયાર છે અને તમે પણ એ પ્રકારે મીડિયાએ પણ સહયોગ કર્યો છે ત્યારે ખૂબ ઝડપથી, હું માનું છું કે લગભગ આજથી જે પૂર્વવત જીવન થઈ જાય એ પ્રકારે વ્યવસ્થાઓ એ વહીવટીતંત્ર દ્વારા કરી છે. તમારા માધ્યમથી પણ લોકોને ભયનું વાતાવરણ ન રહે એ પ્રકારની વાત, સાચી વાત પહોંચે એવી પણ આપ સૌને હું વિનંતી કરું છું. હું ફરી એકવાર વહીવટીતંત્રની વ્યવસ્થાને બિરદાવું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અમારો વિચારીએ છે કે જે ફિલ્ડમાં રહેવું, હું પણ જે પ્રકારે આવ્યો છું, દિવસ રાત જાગીને 36 કલાક મટકું પણ ન મારવું, હું વહીવટીતંત્રના વડા કલેક્ટરશ્રીને, શાલિનીબેનને, DDOશ્રીને, અમારા મેયરશ્રી શબ્દેશણભાઈ, રંજનબેન, અમારા ખાસ મંત્રીશ્રી પણ અહીંયા